राजस्थान में जीका रोग फैलायो होवाथी गुजरात बॉर्डर पर आवेला बनासकांठाना अमीरगढ़ चेकपोस्ट पर आरोग्य तंत्र नी टीम द्वारा तपास नो धमधमाट चालू करवामां आव्यो छे। राजस्थान में जीका रोग फैलायो छे। आ वायरस नी भीती ने लईने बनासकांठा में पण आरोग्य टीम हरकत में आवी गई छे अने सतर्क थई गई छे, जेने लईने राजस्थान सहित अने राज्यमांथी आवता मुसाफरो ने तेमनी शारीरिक तपास करवा राजस्थान थी आवता गुजरात में मुसाफरो ने अमीरगढ़ बॉर्डर पर आरोग्य टीम द्वारा तपास करवामां आवी रही छे। अमीरगढ़ बॉर्डर आरोग्य तंत्रना जणाव्या प्रमाणे हजु सुधी कोई पॉजिटिव केस आव्यो नथी। सतीश राणा साथे एनएस गुजरात न्यूज अमीरगढ़। 30 टन बटाका भरेली ट्रकमां स्टेरिंग લોક થઈ જતા પહાડ સાથે અથડાતા ટ્રકમાં આગ લાગી ગઈ હતી। તેના કારણે ડ્રાઈવર અને ક્લીનર કાચ તોડીને બહાર નીકળી ગયા હતા। ત્યારબાદ ટ્રકની આગ ભારે હોવાને કારણે ફાયર ફાઈટરની ઘણી મહેનત કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો। શક્તિપીઠ અંબાજી અને ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર આવેલું શક્તિપીઠ અંબાજી છે, તે અંબાજી ધામના વચ્ચેથી આબુ હાઈવે નીકળે છે અને આ ધામમાં બાયપાસ માર્ગ ન હોવાથી અહીં મોટી મોટી ગાડીઓ માલ ભરીને અંબાજી તરફના માર્ગો પર અવર જવર કરતી હોય છે। અંબાજીથી હડાદ માર્ગ પર રાણપુર બંગલા ગામની સીમામાં પંજાબથી 30 ટન બટાકા ભરીને હિંમતનગર તરફ જતા આ ટ્રકનો સ્ટીયરિંગ લોક થઈ જતા ટ્રક ધડાકા સાથે પહાડ સાથે અથડાયું હતું અને અથડાતાની સાથે આ ટ્રકમાં આગ લાગી ગઈ હતી। આ હાઈવે માર્ગ ઉપર અફરાતફરીનો માહોલ સર્જ્યો હતો, તેમાં ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરને કાચ તોડી બહાર નીકળી ગયા હતા। આ હાઈવે આબુ અમદાવાદ માર્ગ છે જ્યાં બનેલી ઘટના છે। 108 તેમજ ફાયર તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે, ત્યારે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરને અંબાજી કોટેજ ખાતે ખસેડવામાં આવ્યા છે। રાણપુર ગામની સીમા બપોરે પંજાબના પટિયાલાથી 30 ટન બટાકા ભરેલી ટ્રેન અંબાજી તરફ હિંમતનગર તરફ જઈ રહી હતી, ત્યારે સ્ટીયરિંગ લોક થઈ જતા આ ટ્રક સામેના પહાડો પર ધડાકા સાથે અથડાતા ટ્રકમાં મોટી આગ લાગી હતી અને આ સમયે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર કાચ તોડીને બહાર નીકળ્યા હતા। ત્યારબાદ ફાયરની ટીમ ઘટનાસ્થળે આવીને આગને કાબુ લેવામાં ઘણા પ્રયાસો કર્યા હતા, પણ આ ટ્રકની આગ ભારે હોવાથી ફાયરની ટીમ ઘણી મહેનત કરીને આગ પર કાબુ મેળવ્યો હતો। ત્યારબાદ 108 અંબાજી મારફતે આ ડ્રાઈવર અને ક્લીનરને સારવાર માટે અંબાજીની સરકારી કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ અંબાજી પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી અને આગની હોનારત બાદ અહીંથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે। બસ ડ્રાઈવરના જણાવ્યા મુજબ અમારા ફોન અને રૂપિયા આગમાં બળીને ખાક થઈ ગયા છે તેવું જાણવા મળ્યું હતું। અમારી ગાડી કા સ્ટેરિંગ લોક હો ગયા, ઘૂમે નહીં હે। સ્ટેરિંગ લોક હોને સે આગે ઠુક ગયા, ગાડી ઠુક કે આગ લાગ ગયા। ઉસમે આલૂ ભર્યા થા બીજ વાલા, એમ તનગર જમીદાર કા બીજ વાલા આલૂ થા। હમ દોનો આદમી એક ગામ કે હે, 30 ટન માલ થા આલૂ બીજ વાલા। ઉમેશ પંચાલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અંબાજી। નજીક આવી રહ્યો છે ત્યારે લૂંટની ઘટનાઓ પણ વધી રહી છે, ત્યારે પોલીસે આ વખતે પહેલા જ એક્ટિવ હોય તેવો એક લૂંટેરાને પકડી પાડી હતી અને મની ટ્રાન્સફરના લૂંટારોની ટોળકી દાળ પડે તે પહેલા પોલીસે ટોળકીને ઝડપી પાડીને પિસ્તોલ તથા ઘાતક હથિયારો જપ્ત કરી લીધા હતા। તહેવારે ટાણે થતી લૂંટની ઘટનાઓ બનતી અટકવા સુરત પોલીસે એક્ટિવ થઈ ગયું છે। ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ટીમ પણ શહેરના વિવિધ શહેરોમાં ફરી અસામાજિક તત્વો પર બાજ નજર રાખી રહી છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે સરથાણા ખાતે આવેલા ડાયમંડ નગરમાં કડથિયા સ્ટ્રીટમાં આવેલા જલારામ મની ટ્રાન્સફર સર્વિસ પાસેથી 6 રીડાઓ અમિત કુમાર ઉર્ફ ચિંટુ શાહ, દેવાશીષ ઉર્ફ દેવો બિશ્વાલ તેમજ ટુલુ ઉર્ફ રાજેશ પ્રધાન તેમજ ગોડા ઉર્ફ શંકર પ્રધાન, શંકર ઉર્ફ પપ્પુ પરીડા અને રાજેશ ઉર્ફ ચિયા રાઉતને ઝડપી પાડ્યા છે। પોલીસે તેઓની ઝડપી લેતા તેઓ પાસેથી 2 પિસ્તોલ તેમજ 6 જીવતા કારતૂસ તથા ઘાતક હથિયારો, મોબાઈલ ફોન, મોટરસાઇકલ સહિતની 1.92 લાખની વધુ મત્તાની મળી આવી હતી। પોલીસે રીડાઓની પૂછપરછ કરતા તેઓને જલારામ મની ટ્રાન્સફર સર્વિસમાં દાડ પાડવાની ઈરાદે ભેગા થયા હોવાની કબૂલાત પણ કરી હતી, જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે તમામની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને PSI MS ત્રિવેદીને એક બાતમી હકીકત મળેલી હતી કે ઓરિસ્સા રાજ્યની એક ગેંગ છે એ ઘાતક હથિયારો સાથે એક જગ્યાએ લૂંટ કરવા જનાર છે અને જે જગ્યા હતી એ સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લસકાણામાં જે ડાયમંડ નગર આવેલું છે એ ડાયમંડ નગરમાં આવેલ જલારામ મની ટ્રાન્સફરની ઓફિસમાં પિસ્તલ જેવા ઘાતક હથિયારો લઈ અને લૂંટ કરવા જનાર છે। જે હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચની કુલ 4 અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી અને
क्राइम ब्रांच की टीम आ जलाराम मनी ट्रांसफर की जो ऑफिस है डायमंड नगर लसकाणा में त्या वॉच में थी। ए दरमियान बे मोटरसाइकल पर छ हिस्सों में ये लूट करवा माटे थी आवेला अने एमनू जे वर्णन अने मोटरसाइकल ना जे नंबरो मळेला हता एना आधारे ए जलाराम मनी ट्रांसफर की ऑफिस पास थी आ छ हिस्सों ने कॉर्डन करीने पोलीसे पकड़्या हता अने एमना कब्जा में थी बे पिस्टल मळी आवेली छे अने बन्ने पिस्टल लोडेड हती। बन्ने पिस्टल नी अंदर त्रण त्रण आम मळी कुल छ काटीज आ बन्ने पिस्टल माथी मळी आव्या छे। बीजा जे बे इसमों कब्जा में बे पिस्टल और काटीज मिला था। बीजा जे चार इसमों था एनी पास थी गुना में वपरवा माटेना छराओ मळी आव्या था। अने आ छय इसमों ने त्याज पकड़ी ने पूछपरछ करता ये जलाराम मनी ट्रांसफर की ऑफिस में खूब मोटी रकम मळशे। दिवाळीना दिवसों छे एटले जे अन्य राज्यना लोको छे ए सूरत माथी जे पगारना पैसा छे अथवा दिवाळीना बोनसना पैसा छे ये पोताना राज्यों में मोकलता होय एना कारणे आ मनी ट्रांसफर की ऑफिस में खूब मोटी रकम होवानुं एवुं जाणवा मळ्युं हतुं अने एना आधारे ए जग्या पर लूट करवा आव्यानी हकीकत जाणवा मळी हती। क्राइम ब्रांचे छ ईसमोनी धरपकड़ करी तेमना कब्जामांथी आ घातक हथियारो कब्जे कर्या छे। હાલ તો ક્રાઇમ બ્રાન્ચ રીડાઓની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે અને અગાઉ કોઈ જગ્યાએ ધાડ પાડી કે કેમ અને આ ધાડમાં તેઓ સાથે અનન્વય કોઈ છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે। મિતુલ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત। તટલ આશ્રમ ખાતે પતિની પુણ્યતિથિ પર પત્નીએ ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયાના અભિયાનના પ્રણેતા યુવા ઉદ્યમી વિરલ દેસાઈના સહયોગથી 100 જેટલા રુદ્રાક્ષના છોડ વાવ્યા હતા। સમાજમાં આવી રહેલા અમૂલ્ય પરિવર્તનનું સહભાગી આજે શહેરનું વધુ એક પરિવાર બન્યું છે જેમાં પતિની પુણ્યતિથિના અવસરે પત્ની પરિવાર સાથે મળીને વૃક્ષારોપણ કર્યું હતું। ક્લીન ઇન્ડિયા અને ગ્રીન ઇન્ડિયાના અભિયાનના ગ્રીન મેન વિરલ દેસાઈના સહયોગથી આ પરિવારે પાલ રોડ ખાતે આવેલા અટલ આશ્રમમાં 100 જેટલા રુદ્રાક્ષના છોડ વાવ્યા હતા। વધુમાં જણાવ્યા મુજબ પ્રિતેશ દેસાઈનું 7 વર્ષ અગાઉ નિધન થયું હતું। જો તે જીવિત હોત તો તેઓની ઉંમર 41 વર્ષની હોય ત્યારે તેમના પત્ની કવિતા ચૌહાણે તેમની યાદમાં રુદ્રાક્ષના 41 છોડ વાવ્યા હતા। આ પ્રસંગે પ્રિતેશની પત્ની કવિતાબેન, પુત્રે યુક્તા તેમજ સહિત પરિવારજનોને તેમના ગ્રીન મેન વિરલ દેસાઈ તેમજ તેમની ટીમ તથા અટલ આશ્રમના મહંત બટુ ગિરિજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા। વિરલ દેસાઈએ હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનની સ્થાપના કરી ક્લીન ઇન્ડિયા અને ગ્રીન ઇન્ડિયાના અભિયાન શરૂ કર્યું છે અને ત્યાં સુધીમાં વિવિધ જગ્યાએ 21,000થી વધુ વૃક્ષોને છોડો વાવી ચૂક્યા છે। અભિયાન થકી સમાજમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે અને લોકો સારા નરસા અંગત પ્રસંગોને પણ સમાજ સેવા સાથે જોડી કાર્યક્રમનું આયોજન કરતા થાય તેનું શ્રેય વિરલ દેસાઈને જ જાય છે। આજનો પ્રોગ્રામ એવો રાખવામાં આવેલો કે જે કવિતાજી છે એમના હસબન્ડ પ્રતિક કુમાર એમને આજે 41 વર્ષ પૂરા થયા છે તે 41 રુદ્રાક્ષ 41 રુદ્રાક્ષ લગાવવામાં આવ્યા અને રુદ્રાક્ષ લગાવવાથી એવું કહે છે કે તેના ઘરમાં પરિવારમાં જ્યાં જ્યાં લગાવે રુદ્રાક્ષ ત્યાં પણ એના વાતાવરણમાં ખૂબ જ શુદ્ધિકરણ થતી હોય અને આખા ગુજરાત લેવલમાં અમારો અટલ આશ્રમનો સંકલ્પ છે કે 125,000 રુદ્રાક્ષ લગાવવા। આ કથા દરમિયાન આ સંકલ્પ લીધો એમાં શરૂઆત અમારે પ્રીતિ કવિતાજીએ પ્રીતિશ નિમિત્તે જે લગાવ્યા છે ખૂબ ખૂબ એમના પરિવારને સુખ શાંતિ આપે ભગવાન શાંતિ આપે એવી કામના સાથે અટલ આશ્રમ સુરત। મિતુલ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત। કેન્દ્ર અને રાજ્ય સરકાર વારે તહેવારે ખેડૂતોની સરકાર હોવાની વાતો કરે છે જોકે બીજી તરફ સરકાર ખેડૂતોના પાકના પૂરતા ભાવ ન આપતી હોવાની રાવ ઉઠી છે। સુરત સહિત સમગ્ર દક્ષિણમાં હાલ ડાંગરનો પાક ખેડૂતોએ લીધો છે જોકે સરદાર દ્વારા ખેડૂતોને ઓછા ભાવ આપી પાક ખરીદવામાં આવે છે જેની સામે સરકારી સંસ્થાઓ દ્વારા વધુ ભાવ આપવામાં આવે છે જેથી સરકાર દ્વારા 450 રૂપિયા ટેકાના ભાવે ડાંગર ખરીદવામાં આવે તેની માંગ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે કરી છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને મદદરૂપ થવાની વાતો કરે છે પરંતુ વાસ્તવિકતામાં ખેડૂતોને અનાજ ઉગાડવાનો ખર્ચ ન નીકળે તેવા ભાવે પાક ખરીદવામાં આવતા હોવાનો આક્ષેપ પણ ગુજરાત ખેડૂત સમાજના મુખ્ય પ્રમુખ જયેશ પટેલે કર્યો હતો। જે રીતે રાજ્યના અન્ન પુરવઠા નિગમે ટેકાના ભાવ જે 20 કિલોના 350 રૂપિયા જાહેર કર્યા છે અને દક્ષિણ ગુજરાતની જે સહકારી પ્રવૃત્તિ છે લગભગ 441 રૂપિયા ગયા વર્ષના ભાવ જાહેર કર્યા છે એ લગભગ જે રીતે 20 કિલોનો 90 રૂપિયાનો તફાવત જે રીતે થઈ રહ્યો છે અને જે રીતે વાતો થઈ રહી છે 2022માં ડબલ આવકની અને બીજી બાજુ તમે જોવ તો રાસાયણિક ખાતરના ભાવો વધી રહ્યા છે અને અત્યારે તમે છેલ્લા 2 દિવસથી જો
તો મુખ્ય જે ખર્ચો છે અમારો ડીઝલ એ પણ પેટ્રોલ કરતાં વધી ગયો ખર્ચો, એટલે સ્વાભાવિક છે સરકાર શું કરવા માગે છે. એટલે એક બાજુ તમે જોઉં તો જે રીતે એમણે પ્રતિ કિલો લગભગ 70 રૂપિયાના 50 પૈસાની ખરીદી કરવાની વાત કરી છે, બીજી બાજુ તમે જોઉં તો અમારે જે બાય પ્રોડક્ટ બને છે પૌવા મમરા એ બજારમાં લગભગ 40 થી 45 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે, એટલે ડબલ કરતાં પણ વધારે. અને ખેડૂતોનું જે રીતે શોષણ થઈ રહ્યું છે એટલે એની સામે અમારો વિરોધ છે. અને આવનાર દિવસોમાં જે રીતે સરકાર વાતો કરી રહી છે કે અમે ડબલ આવક કરીશું, પણ ડબલ નહીં પણ જે સ્થિતિ બનતી જાય છે એમાં ખેડૂતો નિરાશ થઈ રહ્યા છે. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. ટ્રેડિંગમાં સમય ગયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેકબાદ આપનું સ્વાગત છે. ત્યારે મહાનગરપાલિકાની સામાન્ય સભામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની એકતા યાત્રાને મુદ્દે ભારે ધમાસાણ સર્જાયું હતું. કોંગ્રેસની કોર્પોરેટર પાલિકાની તિજોરી વેલેન્ટાઇન પણ હોવાને કારણે એકતા યાત્રા તાઇફા બંધ કરી દેવા સાથે વિરોધ કર્યો હતો. પાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસ અને ભાજપ એકતા યાત્રાના મુદ્દે આમને સામને આવી ગઈ હતી. ભાજપ શાસક પક્ષ દ્વારા એકતા યાત્રા યોજવામાં આવી રહી છે, જેના વિરોધમાં કોંગ્રેસના કોર્પોરેટર અશોક જીરાવાળાએ વિરોધ કરતા કહ્યું છે કે પાલિકા પાસે રૂપિયા નથી, ત્યારે આ પ્રકારે પ્રજાના પૈસા ન ખર્ચવા જોઈએ. તેમજ સરદારે કોંગ્રેસના બાપા કહેતા ઉમેર્યું હતું કે પ્રજાકીય કામોની જગ્યાએ તાઇફાઓ બંધ કરાવવા જોઈએ. આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટર વચ્ચે વાદ વિવાદ ઉગ્ર બન્યો હતો. આખરે કોંગ્રેસ કાઉન્સિલરે નારેબાજી કરીને તોફાન મચાવ્યું હતું અને ભૂપેન્દ્ર સોલંકી તથા ડેપ્યુટી મેયર નીરવ શાહ વચ્ચે પણ શાબ્દક બોલાચાલી થઈ હતી. પાલિકાની ઉગ્ર બનેલી સામાન્ય સભામાં કોંગ્રેસના કોર્પોરેટર ભૂપેન્દ્ર સોલંકીએ ડેપ્યુટી મેનેજરને તેમાં લટકી નીરવ કહેતા વિવાદ ઘેરો બન્યો છે. વિદેશી પ્રવાસની ખેવના કરતા ડેપ્યુટી મેયરને લટકણ્યું કહ્યા બાદ મેયરે કાર્યવાહી કરીને ભૂપેન્દ્ર સોલંકીને સસ્પેન્ડ કરતા સામાન્ય સભામાં હોબાળો મચ્યો હતો અને સેક્યુરિટીને બોલાવવાની ફરજ પડી હતી. સાથે જ કોંગ્રેસ દ્વારા બેંગકોક, થાઇલેન્ડના એન્યુઅલ રોશન ઓફ ગ્લોબલ ફોરમ તેમજ હ્યુમન સેટલમેન્ટ ખાતે પ્રજાના પૈસા મામલે વિરોધ થયો હતો. ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે વાદ વિવાદ ઉભા થયા બાદ સામ સામે નારેબાજી થતા આખીમાં હોડા થઈ ગયા છે. સંચાલન ચાલી રહ્યું હતું ત્યારે એક અમારા સિનિયર કોર્પોરેટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા, આપ શબ્દ બોલવા માટે એવું કહીને તેના વિરોધમાં હોબાળો મચ્યો અને હોબાળા દરમિયાન ભારતીય જનતા પાર્ટીના એક કોર્પોરેટરે સમગ્ર કોંગ્રેસના કોર્પોરેટરને અપશબ્દ બોલ્યા. અપશબ્દ વિરુદ્ધ અધ્યક્ષ મહોદયને અમે રજૂઆત કરી કે આ અપશબ્દ બોલ્યા છે, એમનો અપશબ્દ પાછો ખેંચાવો અને એ સભ્યને સસ્પેન્ડ કરો એવી માંગણી સાથે હું અમે ઊભા થયા. પરંતુ અધ્યક્ષ મહોદય આ બાબતે ગંભીરતા ન લઈ અને કંઈ પણ બોલ્યા વગર આગળનું રૂટીન ચાલુ કર્યું, જેથી કરીને અધ્યક્ષ પોતાની ફરજ ચૂક્યા છે એવું કહી હું સભાનો ત્યાગ કરીને બહાર નીકળ્યો છું. માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીએ તારીખ 30 અને 31 ઓક્ટોબર થાઇલેન્ડ બેંકોક ખાતે એન્યુઅલ સેશન ઓફ ગ્લોબલ ફોરમ હ્યુમન સેટલમેન્ટનો એવોર્ડ દેવા માટે માત્ર ને માત્ર પહેલા પ્રથમ નાગરિક તરીકે મેયરશ્રી જગદીશભાઈ પટેલના નામ દરખાસ્ત કરી હતી. ભાજપ શાસકો સુરત મહાનગરપાલિકાને
પોતાના બાપની પ્રાઇવેટ લિમિટેડ કંપની સમજે છે એવું મને લાગે છે. ડેપ્યુટીમાં નામ ઉમેરી દીધું, 5000 કરોડનો વહીવટ કરવાનો છે, કરકસરથી વહીવટ કરવાનો છે. લોકોના પૈસે તાગડદિનના જલસા કરવાની ભાજપ શાસકોને ટેવ પડી ગઈ છે. ડેપ્યુટી મેયરનું નામ ઉમેરવાનું કોઈ ઘેર જ્યારે જતા હોય ત્યારે ડેપ્યુટી મેયર કોઈ જરૂર હોતી નથી. મેં એમ કહ્યું કે સ્ટેચ્યુ કંપની ચેરમેનનો અધિકાર છે. ટ્રાન્સપોર્ટ કંપનીના ચેરમેન એમારી વગાડો પણ 200 વ્યક્ત કર્યું, મને ક્યાં ન લઈ ગયા, એને પણ વિરોધ કર્યો. આખી સ્ટેન્ડિંગ એમની લઈ જાઓ. મેં કહ્યું કે બધાનો જ અધિકાર છે તો અમારો પણ અધિકાર છે. મિત્ર પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. નામની વેબસાઈટ ઉપર પોતાની દીકરીને બાયોડેટા મૂકેલા અને તેને માટે સારો મૃત્યુ શોધવા માટે તેમણે આ shaadi.com નો ઉપયોગ કરેલો, જેની અંદર થોડા દિવસ પછી લંડનના કોડ ઉપરથી એમને ફોન આવેલો એમની દીકરીને, અને પોતે ઉમેશ કુમાર કરીને બોલે છે એવું એમને જણાવેલું, અને પોતે હમણાં ઇન્ડિયા આવવાના છે અને તે એની દીકરી સાથે લગ્ન કરવા માગે છે, એ બાબતનો એમને ફોન આવેલો, જેથી એ બંને વચ્ચે રેગ્યુલર વાતો થતી અને બંને વચ્ચે મૈત્રી સંબંધ કેળવાય. થોડા દિવસ બાદ વહેલી સવારે એટલે કે 10 ઓક્ટોબર 2018 વહેલી સવારે એમના પર એક મોબાઈલ નંબરથી ફોન આવેલો, જેની અંદર એણે કહેલું કે હું ઉમેશ કુમાર બોલું છું અને હું દિલ્હી એરપોર્ટ પર ઉતરેલો છું, પરંતુ મારી પાસે કસ્ટમવાળાએ ખૂબ સામાન હોવાથી તેઓ ફી ભરવાનું કહે છે, પણ મારી પાસે ઇન્ડિયન કરન્સી નથી, તો તમે મારા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી આપો, જેથી આ યુવતીએ 76,200 જેટલી રકમ મણિનગર ખાતે જઈને તેના ખાતામાં ટ્રાન્સફર કરી આપે છે, અને ત્યારબાદ તેમની સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક થયેલ નથી અને વારંવાર ફોન કરવા છતાં તેમનો સંપર્ક કરી શકાયો નથી. અને ફરી વખત shaadi.com પર વેબસાઇટ પર વિઝિટ કરતા ઉમેશ કુમારે પોતાની તમામ ડિટેલ જે છે એ ડિલીટ કરી નાખી, જેથી આ યુવતીને લાગે કે પોતાની સાથે છેતરપિંડી થઈ છે અને પોતાના પૈસા પણ ગયેલા છે, જેથી તેણે પોતાની રીતે તપાસ કરતા દિલ્હી એરપોર્ટ પર આવો ઉમેશ કુમાર નામનો કોઈ વ્યક્તિ ઉતર્યો નથી તેવું માલુમ પડે, અને આ જે shaadi.com પર ઉમેશ કુમારે પોતાની ડિટેલ મૂકી હતી એ પણ ફ્રોડ જાણવા મળે, જેથી આ મહિલા પોતે છેતરાઈ હોવાનું લાગતા તેમણે તેના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલ છે અને તેમની ફરિયાદ. દ્વારકા તાલુકામાં આ વર્ષે નહિવત વરસાદ થવાને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે, ત્યારે આર્થિક સંક્રમણને કારણે રાવણવેલ ગામ ખાતે ખેડૂત યુવાને આઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. આ વર્ષે વરસાદ ઓછો હોવાથી ખેડૂતોની હાલત દશનીય બની છે, ત્યારે દ્વારકા તાલુકામાં આ વર્ષે નહિવત વરસાદ થયો હોય ખેડૂતોની હાલત કફોડી બની છે, ત્યારે આર્થિક સંક્રમણને કારણે વધુ એક દલિત ખેડૂત દ્વારા આપઘાત બનાવ બનતા ચકચાર મચી જવામાં આવી છે. દ્વારકા તાલુકામાં આ વર્ષે નહિવત માત્ર 3 ઇંચ જેટલો વરસાદ થયેલ હતો. સરકાર દ્વારા દ્વારકા તાલુકાના અછતગ્રસ્ત જાહેર પણ કરી દીધેલ છે, પણ એક તરફ પાક નિષ્ફળ ગયેલ હોય તો બીજી બાજુ પાક ધિરાણની રકમ અને આર્થિક સંક્રમણની વધી જતા દ્વારકા તાલુકાના ઘર્ષણવેલ ગામના દલિત પરિવારના 28 વર્ષીય યુવકે પાક નિષ્ફળ ગયેલ હોય. આર્થિક સંક્રમણને કારણે દવા પી લેતા પરિવાર પર આભ તૂટ્યું હતું. યુવકને તાત્કાલિક અસરથી જામખંભાળિયા ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. દ્વારકા ઘાસણવેલ ગામના ખેડૂત સોમા બુધા રોશિયા નામના ખેડૂત ICU માં ગંભીર હાલતમાં છે અને તેની સારવાર ચાલી રહી છે. આપઘાતનો પ્રયાસ કરનાર આ દલિત ખેડૂત બેભાન હાલતમાં છે, ત્યારે તેમના પરિવારજનોનો દાવો છે કે વરસાદ ન થતાં કેટલાય સમયથી દિવસથી ગુમસુમ રહેતા હતા અને ટેન્શનમાં આવું પગલું ભર્યું હોવાનું તેમના પરિવારજનો જણાવી રહ્યા છે. ખેતર આ વખતે પાક ન થતાં કંટાળી આવું પગલું ભર્યું ખેડૂતના ભાઈએ જણાવ્યું હતું. સરવાર અર્ધે ખાંભાળાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા ખાનગી હોસ્પિટલના સત્તાધીશો દ્વારા મીડિયાને પીડિત યુવકથી દૂર રાખવાનો પ્રયાસ કરાયો હતો. દ્વારકા તાલુકાના દ્રાસણવેલના ખેડૂતે પાક નિષ્ફળ જવાની ભેટીએ જે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે, આ તકે અમે ખેડૂત ચિત્રકર સમિતિ જગતના દાંત ખેડૂતોને સમગ્ર ગુજરાતના ખેડૂતોને એક સંદેશો દેવા માંગીએ છીએ કે આવી કપરી પરિસ્થિતિમાં આપણે જે પીડા અનુભવતા હોય, જે વેદના અનુભવતા હોય, અમારી એક ખેડૂત ચિત્રકર સમિતિની સમગ્ર ખેડૂત સમાજને એક અપીલ છે કે આવું આત્મઘાતી પગલું ભરી અને આપણા પરિવારને અને જે આપણા સગાવાલા મિત્ર મંડળને મુશ્કેલીમાં મૂકી છે અને જે પીડામાં મૂકી છે
તો આવા આત્મઘાતી પગલાં ભરવાનો માંડી વાળે. આ કપરા દિવસો છે એ થોડાક દિવસમાં જ એક આપણે બધા સહિયારા પ્રયાસથી કાઢી નાખશું. અને આ તકે સરકારને પણ એક મેસેજ દેવા માંગીએ છીએ, સરકારે જે અધકચરું જે અછતનું જે આયોજન કરેલું છે અને હવે 40 દિવસ પછી જે અછતની અમલવારી કરવાની છે, જો આ અછતની અમલવારી સરકારે આજથી જ જો અમલમાં લાવી દીધી હોત અને જે સરકારે હેક્ટર દીઠ જે ખેડૂતોને વળતર દેવાનું નક્કી કર્યું છે, તો આજે આ ખેડૂતો જે કાલે એક લાલપુરમાં અને આજે એક દ્વારકામાં જે ખેડૂતે આત્મહત્યા કરીને એક આત્મહત્યાનો પ્રયાસ છે, તો એ જગતના દાતે આત્મહત્યાનું પગલું ન ભરવું પડ્યું હોત. સરકાર વહેલી તકે અછતનું આયોજન અને અછતની અમલવારી છે તાત્કાલિક ધોરણે કરે અને ખેડૂતોને આ કપરી પરિસ્થિતિમાંથી બચાવી અને તેમને આત્મહત્યાના જે પગલાં ભરે છે એમાંથી બચાવવાની અમારી ખેડૂત રક્ષક સમિતિની સરકાર પાસે માંગ છે. દ્વારકા જિલ્લા દ્વારકા તાલુકાના ગામ ત્રાસણવેલ એમના મારા ભાઈ જે અત્યારે વરજ હોસ્પિટલમાં એડમિટ છે અને આ પાક વીમો અને વરસ નબળું થતાં અમારે અહીંયા ભબે વાવણી થતી હોય અને એ બિયારણ નિષ્ફળ જતાં મારા ભાઈને આ બધું આઘાત લાગતા અને એને એવો મનમાં વિચાર આવ્યો કે ભાઈ મારે અવારનવાર નુકસાની જાય છે અને એ ભયની અંદર એનીએ જે પણ મારા ભાઈએ 25મી તારીખે જ્યાં દવા પીવાનું પગલું ભર્યું એ ખરેખર આ પાક વીમો ના મળતો હોય અને અવારનવાર પાક વરસાદ ના થતો હોય નિષ્ફળ જતું હોય અને એના લોડ એ ના ઉપાડી શકતો હોય, જે તે મારા ભાઈને અમારા 4 ભાઈઓ વચ્ચે 50 વીઘા જગ્યા છે એમાં 4 ભાઈઓ વચ્ચે જે વિતરણમાં આવી છે એમાં મારા ભાઈને જે અત્યારે એડમિટ છે સોમા ભાઈ એને 15 વીઘા જગ્યા છે, 15 વીઘામાં મગફળી વાવેલ છે, બાકી બધામાં મગફળી વાવેલ છે પણ અમે બધા ભાઈઓ એને કુકરીમાં આપતા હોઈએ અને દર વર્ષે અમને પૈસા આપતો હોય પણ આખરે જે વરસાદ ના થતા નિષ્ફળ જતા ભયમાં આવતા અને અવારનવાર બબે વાવણી થતી તો એ કારણે એને લોડ ઉપાડી ના શક્યો હોય અને એને અમને આ પગલું એને ભરી લીધું ને અવારનવાર ચિંતિતમાં રહેતા જે તે પણ વખતે. બ્યુરો રિપોર્ટ એનએસ. જાપાનની 2 દિવસ યાત્રા પર છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત અને જાપાનના વાર્ષિક સંમેલનમાં ભાગ લેશે. ન્યૂ દિલ્હી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનની 2 દિવસીય યાત્રા પર શનિવારના રોજ રવાના થઈ ગયા. ત્યાં તેઓ 28-29 ઓક્ટોબરના રોજ ભારત જાપાન વાર્ષિક સંમેલનમાં ભાગ લેશે. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી બન્યા બાદ પોતાના જાપાનની સમક્ષ શિન્ઝો આબેની સાથે નરેન્દ્ર મોદી 12મી મુલાકાત લેશે. બંનેને વચ્ચે પહેલી મુલાકાત સપ્ટેમ્બર 2014માં થઈ હતી. ત્યારબાદ તેઓ અનેક અલગ અલગ મોકા પર એકબીજાને મળી ચૂક્યા છે. પીએમ મોદી યાત્રા પર જવાના 1 દિવસ પહેલા શુક્રવારના રોજ ટ્વીટ કરતા કહ્યું હતું કે હું શિન્ઝો આબેને સાથે વાર્તા કરવાની રાહ જોઈ રહ્યો છું. આને લીધે ભારત અને જાપાનની વચ્ચે સંઘ હજી વધારે મજબૂત થશે. તેઓએ કહ્યું કે જાપાન એક મહત્વપૂર્ણ ભાગીદાર છે જેની સાથે અમારી એક વિશેષ સામરિક અને વૈશ્વિક ભાગીદારી છે. હું ભારતના નેતાઓ સાથે જાપાનના વ્યાપારિક નેતાઓ સાથે વાતચીત કરીશ. હું ત્યાંના ભારતીય સમુદાય સાથે પણ વાતચીતનો ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છું. ભારત અને જાપાનની વચ્ચે મજબૂત વેપાર અને સાંસ્કૃતિક સંબંધ આપણા લોકો અને દુનિયાને માટે ઉત્તમ છે. તમને જણાવી દઈએ કે જાપાન પ્રધાનમંત્રી શિન્ઝો આબેએ પીએમ મોદીને યામાનાસે સ્થિતિ વિલામાં ડિનરનું આમંત્રણ આપ્યું છે. આ કોઈ આંતરરાષ્ટ્રીય નેતાઓને મળેલ પોતાનું તરફનું પહેલું આમંત્રણ છે. સૂત્રના અનુસાર આબેએ મોદીના સ્વાગતમાં જે ડિનર આયોજિત કર્યા છે તેમાં જાપાનના કેટલાક સંસદ અને નેતા પણ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે યામાનાસેને માઉન્ટ કુજી જ્વાલામુખીને કારણથી ઓળખવામાં આવે છે. આ સ્થાન જાપાનથી રાજધાની ટોક્યોથી 100 કિલોમીટરનું અંતર પર છે. માઉન્ટ કુજીની પાસે જ એક હોટેલમાં પીએમ મોદીનું માટે લંચનું આયોજન કરવામાં આવ્યું છે. વાર્ષિક સંમેલન પહેલા દિવસ એટલે કે 28 ઓક્ટોબરના રોજ પીએમ મોદી યામાનાસીને જ રહેશે. અહીંયા તેઓ શિન્ઝો આબે સાથે અનેક મુદ્દાઓ પર વાતચીત કરશે. ત્યારબાદ તેઓ ફાનુક રોબોટિક્સ કેન્દ્રે જશે. બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ. દાગીસ્તારમાં ભાવનગરની 2.54 લાખની બનાવટી ચલણી નોટ વટાવવા આવેલા 2 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. ઉધના પોલીસને બાતમી મળી હતી કે કેટલાક ઇસમો બનાવટી ચલણી નોટ સાથે ઉધના વિસ્તારમાં ફરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ઉધના ધનલક્ષ્મી રેસ્ટોરન્ટ પાસેથી તેલનો ધંધો કરતા અને ભાવઘર બિપિનભાઈ પાગાભાઈ પરમાર અને ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલ કિશનભાઈ ભીખાભાઈ સોલંકીને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની અંગ ઝડપી લેતા તેઓની પાસેથી 2,127 નંગ બનાવટી ચલણી નોટ મળી આવી હતી, જેથી પોલીસે તેઓની ધરપકડ કરી પૂછપરછ કરતા તેઓ આ નોટ ભાવનગર ખાતે રહેતા વિપુલ પરમાર પાસેથી લાવ્યા હતા.
અને સુરત તેઓ આ નોટ વટાવવા માટે લાવ્યા હતા, જેથી પોલીસ વિપુલ પરમારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અરવિંદ રાઠોડ સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.